માતૃશ્રી રામુબા તેજાણી એન્ડ માતૃશ્રી શાંતાબા વેડિયા હોસ્પિટલ ખાતે 12 વર્ષના બાળકના મગજની ગાંઠનું સફળ ઓપરેશન કરીને તેને નવજીવન તબીબોએ આપ્યું હતું. મૂળ ઓરિસ્સાનો અને હાલ સાયણ ખાતે રહેતા શ્રમજીવી પરિવારના 12 વર્ષના બાળકના માથામાં ગાંઠ હોય જેની અનેક સારવાર બાદ બાળકને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વેડિયા હોસ્પિટલમાં 12 વર્ષના બાળકના મગજમાં રહેલી 7x8 સેન્ટીમીટરની ગાંઠનું સફળ ઓપરેશન કરીને તેને નવજીવન આપ્યું હતું. હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા અને ડોક્ટર મૌલિક પટેલ દ્વારા સફળ ઓપરેશન કરાયું હતું અને સાજા થયા બાદ બાળકને રજા અપાઈ હતી. પુના બરાબર કહાં કે રહેને વાલે હો? સાઈન મે પેશન્ટ કે ક્યા બીમારી થી ઓર ક્યા લગતા હે પેશન્ટ? તો કોડ કહાં પે ચોટ લગા થા મરકુ તો પતા નહીં, તો મેરેકુ તો બોલા નહીં, તો અભી દેખા તો ડોક્ટર બોલા ગાંઠ બઢ સકતે હો, પહેલ ચોટ લગા થા, અભી મેરેકુ બતાયા થા વો ડોક્ટર. તો વહાં પે દેખા થા? બહાર નહીં, સુરત સ્ટેશન મેં દેખા સકતે, પહેલે સાઇન મેં દેખા. અભી તો સાઇન મેં હોતા હૈ વહાં પે વો પાર્સ આપસ દિયા થા ડાયમંડ હોસ્પિટલ મેં. કૈસા લગા આપકો? તો અચ્છા લગા, સહી હો ગયા? તો સહી હોય. હું ડૉક્ટર ચિત્રોડા હિતેશ, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન, એન્ડ ફ્રેન્ડ ડૉક્ટર મૌલિક પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન. એક પેશન્ટ હતું, 15 વર્ષનો છોકરો છે, જેમને લગભગ 3-4 વર્ષથી પોસ્ટિરિયર રિટ્રોમાસ્યુઇડ રિજનમાં, એટલે કે માથાના પાછળના ભાગમાં એક ગાંઠ હતી, અને એમને ઇન્વેસ્ટિગેશન કરાવ્યું તો MRIના રિપોર્ટમાં એમને નાના મગજમાં ખૂબ જ મોટી ગાંઠ હતી. તે લોકો ટ્રીટમેન્ટ માટે ઘણી બધી જગ્યા પર, ઘણી હોસ્પિટલોમાં કન્સલ્ટેશન કરેલું હતું અને એમને સર્જરીની એડવાઇસ આપેલી હતી, પણ એમને લોકોને ફાઇનાન્શિયલી ઇશ્યુ હોવાથી તે લોકો સર્જરી માટે વિલિંગ હતા નહીં. ફાઇનલી તે લોકો સુરતની ડાયમંડ હોસ્પિટલમાં આવેલા હતા, એમને કન્સલ્ટ કરેલું હતું, તેમને ઓપરેશન માટે સમજાવેલું હતું અને તે લોકો ફાઇનલી વિલિંગ થતાં તેમનું ઓપરેશન થયેલું હતું. ઓપરેશનના 4th દિવસ પછી જ પેશન્ટને રિકવરી બી સારી હતી અને એકદમ વ્યવસ્થિત રિકવરી થતાં પેશન્ટને બ્રેઇન ટ્યુમરના 4 દિવસ પછી આપણે એમને ડિસ્ચાર્જ કરી દીધું છે. ઓપરેશન એપ્રોક્સિમેટલી 6-7 અવર જેટલો ટાઈમ થયો હતો. સંદેશો એ જ આપવાનો છે કે બ્રેઇન ટ્યુમર એવી બીમારી નથી કે જેનો ઈલાજ શક્ય નથી. બ્રેઇન ટ્યુમરનો ઈલાજ શક્ય છે, દર્દી ઓપરેશન પછી સારી રીતે તેમને નોર્મલ લાઈફ જીવી શકે છે. અતિ ગંભીર બીમારીથી પીડાતા બાળકને તબીબોએ નવજીવન આપતા પરિવારજનોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.